આજે આપણે અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય એ જોઈશું। આ મસાલાનો ઉપયોગ કરીને તમે ગળ્યું અથાણું તૈયાર કરી શકો છો। મેં ગળ્યા અથાણાની રેસીપી અપલોડ કરી ત્યારે ઘણા બધા વ્યુઅર્સની ડિમાન્ડ હતી કે અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી બતાવો। તો આજે આપણે આ મસાલો ઘરે કેવી રીતે બનાવાય એ જોઈએ। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। મસાલો બનાવવા માટે મેં 1/2 કપ રાઈના કુરિયા લીધા છે। આ રીતના કુરિયા માર્કેટમાં તૈયાર મળતા હોય છે। મેઝરમેન્ટ માટે તમે કોઈ પણ કપ કે વાટકી લઈ શકો છો, પણ પછી તમારે દરેક મેઝરમેન્ટ 1 કપ કે વાટકી પ્રમાણે જ લેવાનું છે। હવે આપણે 1/4 કપ મેથીના કુરિયા લેવાના છે અને 1/4 કપ ધાણાના કુરિયા લેવાના છે। આ ત્રણેય કુરિયા માર્કેટમાં તૈયાર મળતા હોય છે। તમે જેટલા રાઈના કુરિયા લો એનાથી 1/2 મેથીના અને 1/2 ધાણાના લેવાના। બધા કુરિયા આમ તો ડ્રાય એટલે કે સૂકવેલા જ હોય છે, પણ તેમ છતાં જો એની અંદર કોઈ મોઇશ્ચર હોય તો એ જતું રહે એટલા માટે આપણે એને શેકી લેવાના છે। નોનસ્ટિકમાં આપણે એને શેકીશું। ગેસની ફ્લેમ બિલકુલ સ્લો રાખવાની અને 1 થી 2 મિનિટ માટે એને આ રીતે સતત હલાવતા રહીને શેકવાનું છે। જો તમે એમ જ એને મૂકી દેશો તો નીચેથી એ ચોંટી જશે। એ જ પ્રમાણે આપણે મેથીના કુરિયાને પણ શેકી લઈશું। મારી પાસે અત્યારે જે ત્રણેય કુરિયા છે એ સાઇઝમાં નાના જ છે, પણ જો તમારી પાસે ધાણાના, મેથીના કે રાઈના કુરિયા સાઇઝમાં થોડા મોટા હોય તો તમારે એને મિક્સરમાં થોડી વાર માટે ગ્રાઇન્ડ કરવાના, લગભગ 5 થી 10 સેકન્ડ માટે, જેથી એની સાઇઝ થોડી નાની થઈ જશે। સૌથી છેલ્લે આપણે ધાણાના કુરિયાને પણ શેકી લઈશું। આ રીતે બધા કુરિયાને શેકીને આપણે જે મસાલો તૈયાર કરીએ એ લાંબા સમય સુધી સારો રહેશે, અને આ મસાલાનો ઉપયોગ કરીને આપણે અથાણું બનાવવાના છીએ તો આપણું અથાણું આખા વર્ષ માટે સારું રહે એટલા માટે આપણે બધા કુરિયાને આ રીતે શેકી લેવાના છે। હવે ગેસ બંધ કરી દઈશું આપણે। હવે આપણે એમાં 1/8 કપ મીઠું નાખવાનું છે અને એને શેકી લેવાનું છે। ગેસ આપણે બંધ કર્યો છે, પણ નોનસ્ટિક ગરમ છે એટલે મીઠું શેકાઈ જશે। મીઠામાં જો કોઈ મોઇશ્ચર હોય તો એ જતું રહે એટલા માટે એને શેકી લેવાનું આ રીતે। આપણે 1/4 કપ મેથીના અને ધાણાના કુરિયા લીધા છે, તો એનાથી 1/2 એટલે 1/8 કપ આપણે મીઠું લેવાનું છે। 1/4 કપ આપણે તેલ ગરમ કરવાનું છે। અત્યારે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે, પણ જો તમારે સરસિયાનું તેલ લેવું હોય તો તમે એ પણ લઈ શકો છો। તેલને આપણે એકદમ સરસ ધુમાડો નીકળે એટલું ગરમ કરવાનું છે, અને ત્યારબાદ ગેસ બંધ કરી દેવાનો છે અને થોડું હુંફાળું રહે ત્યાં સુધી એને ઠંડુ કરવાનું છે। આ રીતના એક પોળા વાસણની અંદર સૌથી પહેલાં આપણે રાઈના કુરિયાને આ રીતે ફેલાવી દેવાના છે, ત્યારબાદ એની અંદર ઠંડા કરેલા મેથીના કુરિયા ફેલાવવાના છે। આ રીતે તમારે જ્યારે મસાલો તૈયાર કરો તો બધી વસ્તુઓને આ રીતે ગોળાકારમાં ફેલાવી દેવાની, વચ્ચે આપણે આ રીતે જગ્યા કરી દેવાની। હવે આપણે જે ધાણાના કુરિયા શેકીને રાખ્યા છે એને વચ્ચે મૂકી દઈશું। આ દરેક કુરિયાને આપણે ઠંડા કરી દેવાના છે, એટલે કે દરેક કુરિયા અત્યારે રૂમ ટેમ્પરેચરના છે। મીઠાને આપણે વચ્ચે મૂકી દઈશું। જો તમારે થોડું ચઢિયાતું મીઠું જોઈતું હોય તો તમે હજુ 2 ચમચી મીઠું એની અંદર નાખી શકો છો। મીઠાની વચ્ચે પણ જગ્યા કરી લેવાની છે આ રીતે। મીઠા જેટલી જ ક્વોન્ટિટીની આપણે હળદર લેવાની છે। હળદરને આ રીતે આપણે મેથીના કુરિયાની પર ચારે સાઈડ ફેલાવી દેવાની છે। જેટલા રાઈના કુરિયા લીધા હતા એટલી જ ક્વોન્ટિટીમાં આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું, એટલે કે 1/2 કપ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે। કાશ્મીરી લાલ મરચાથી મસાલાનો કલર સરસ આવે છે અને એના કારણે અથાણું એકદમ સરસ લાલ ચટક બને છે। જો તમારે તીખાશ જોઈતી હોય અથાણામાં તો તમારે કાશ્મીરી લાલ મરચું અને નોર્મલ તીખું મરચું એ બંનેની ક્વોન્ટિટી 1/2-1/2 લેવાની। આ બધી વસ્તુનું મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખીને આપેલું છે, તો તમે એમાંથી એ જોઈ શકો છો। મીઠા જેટલી ક્વોન્ટિટીની આપણે હિંગ લઈશું, એટલે કે 1/8 કપ આપણે હિંગ લેવાની છે। હવે જે તેલને આપણે ગરમ કરીને થોડું ઠંડુ કર્યું છે એને આ હિંગની ઉપર રેડી દઈશું। તેલ અત્યારે થોડું હુંફાળું ગરમ છે, એટલે કે આપણે એને અડી શકીએ એટલું એ ગરમ છે। હવે આપણે એને ઢાંકી દેવાનું છે। 5-1 મિનિટ ઢાંકીને રાખ્યા બાદ આપણે હવે ચમચીથી બધું મિક્સ કરી લેવાનું છે। અત્યારે તમને મસાલાનો કલર
થોડો ઓછો લાલ દેખાશે, પણ જેમ જેમ મરચું તેલ પીસે એમ કલર વધારે ડાર્ક થશે। મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે કલર કેટલો સરસ લાલ આવ્યો છે। આટલી ક્વોન્ટિટીમાંથી 300-400 ગ્રામ જેટલો મસાલો તૈયાર થશે। આપણો મસાલો અત્યારે બનીને તૈયાર છે। આ મસાલામાંથી તમે ગળ્યું અથાણું તો બનાવી શકો છો, પણ સાથે સાથે આ મસાલાને તમે મેથીના મસાલા તરીકે પણ વાપરી શકો છો। ઘણા લોકોને મેથીના કારણે પિત્તની તકલીફ થતી હોય છે, તો એવા લોકોએ આ મસાલો વાપરવો જોઈએ। આમાં મેથીનું પ્રમાણ ઘણું ઓછું છે, તો એના કારણે પિત્તની એટલે કે એસિડિટીની કોઈ તકલીફ નથી થતી। અને આ મસાલો ટેસ્ટમાં થોડો ઓછો કડવો હોય છે, એટલે વધારે સારો લાગે છે। તો આ પ્રમાણે તમે અથાણાનો મસાલો બનાવીને ચોક્કસ ટ્રાય કરો। અને આ મસાલાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો। તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે।